સુરત એસપી કચેરી ખાતે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક પરીક્ષાને લઈને ઇન્સ્પેક્ટર ભાર્ગવ પાંડિયાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં હર્ષો નહીં બોલો ના સ્લોગન થકી વિદ્યાર્થીઓને હાર ન માની કઈ રીતે પરીક્ષા આપવી તે અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું નમસ્તે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસમાં હું આપનું ડીવાયએસપી હેડક્વાર્ટર તરીકે આપનું સ્વાગત કરું છું આજની આ એક પ્રેસ કોન્ફરન્સ છે એ ડે ટુ ડે જે જીવન આપણું જે છે તે ગતિમાનશીલ થઈ ગયું છે અને જીવનની અંદર આવતી પરેશાનીઓ મુશ્કેલીઓમાં આપણે જીવનમાં સતત લડતા લડતા ક્યારેક હારી જઈએ છીએ અને ક્યારેક કોઈ ન કરવાના વિચારો અને છેલ્લે આપઘાત કરવાના વિચારો કરીએ છીએ એટલે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષતા હેઠળ જીવન આસ્થા હેલ્પલાઇન નામે અહીંયા ટ્વેન્ટી ફોર બાય સેવન બાય થ્રી સિક્સટી ફાઈવ અમે એક હેલ્પલાઇન સેન્ટર ચાલુ કરેલું છે આ હેલ્પલાઇન સેન્ટરમાં સમગ્ર ભારતમાંથી ફોન્સ આવે છે અને જે કોઈ પણ ડિપ્રેશનમાં આવેલું હોય જે કોઈ પણ નેગેટિવ થોટ્સ જેને આવતા હોય કોઈ સુસાઈડ જેને વિચારો આવતા હોય જીવનથી પરેશાન થઈ ગયું હોય હારી ગયું હોય તે અહીંયા જીવન આસ્થા લાઈન પર ફોન કરી અને જરૂરી કાઉન્સેલિંગ્સ મેળવે છે અત્રે જીવન આસ્થા હેલ્પલાઇન સેન્ટર્સમાં અમારે છ કાઉન્સેલર્સ છે અને એક સુપરવાઇઝર છે જે ટ્વેન્ટી ફોર બાય સેવન બાય થ્રી સિક્સટી ફાઇવ ડેઝ તમામ કોલ એટેન્ડ કરે છે અને જે કોઈ પણ હેરાન થનાર વ્યક્તિ હોય અથવા જે કોઈને તકલીફ હોય એવા વ્યક્તિ જ્યારે ફોન કરે છે તો એને ફોન ઉપર જરૂરી કાઉન્સેલિંગ કરી અને એમને જીવનમાં પોઝિટિવિટી ઉમેરાય અને પોતાનું જીવન વધુ સારી રીતે સક્ષમતાથી એની તકલીફોનો સામનો કરી અને શ્રેષ્ઠ બની શકે તે માટે જરૂરી કાઉન્સેલિંગ પૂરું કરવામાં આવે છે આ અમારું ટ્વેન્ટી ફોર બાય સેવન બાય થ્રી સિક્સટી ફાઈવ રાઉન્ડ ધ ક્લોક કાઉન્સિલિંગ સેન્ટર ચાલે છે હાલમાં એસએસસી બોર્ડની એક્ઝામ્સ ફિફ્થ માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીના રોજ નિર્ધારિત થયેલી છે જ્યારે સીબીએસસી બોર્ડની એક્ઝામ્સ ફિફ્ટીન ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીને નિર્ધારિત થયેલું છે એસએસસી બોર્ડ એ બાળકના જીવનમાંનો એક મહત્વનો ભાગ છે આમ તો ઘણા બધા જીવનના આસ્પેક્ટ્સ હોય છે પણ એસએસસી બોર્ડની એક્ઝામ આપી અને કોઈ સારા સ્કોરિંગ લાવવા માટે બાળક ગમે એટલી મહેનત કરે પણ એસએસસીની એક્ઝામ વખતે સેન્ટરમાં જતી વખતે એની પર સતત એક ટેન્શન હોય છે કે હું કેવું પરફોર્મ કરી શકીશ મને સારા માર્ક્સ આવશે કે નહીં મને ગમતી લાઈન મળશે કે નહીં આ એક જાતનું એક એના મનોવૈજ્ઞાનિક દબાણ એના માથા પર આવતું હોય છે અને જીવનમાં જો કદાચ કોઈ પેપર નબળું ગયું હોય અથવા ઓછા માર્ક્સ આવે એવી સંભાવના ધરાવતું હોય એવી સ્થિતિમાં એના મન ઉપર બહુ જ ખરાબ અસર પડે છે અને નેગેટિવિટીથી વધે છે અને અને ઘણા આપણા કિસ્સા આપણે જોઈએ છે કે બાળક જે છે સાતમા આઠમા નવમાં દસમાનું બાળક ખરાબ પેપર જવાના કારણે સુસાઇડ કરે છે અથવા સુસાઇડનો એટેમ્પ્ટ કરે છે તો અત્રે અમારે એક એવો નમ્ર પ્રયાસ છે અત્રે મારી સાથે ડીઈઓ સુરત શ્રી રાજ્યગુરુ સાહેબ પણ હાજર છે એટલામાં આ અમારા સુપરવાઇઝર અને કાઉન્સિલર્સ પણ આધાર છે એટલે જિલ્લા શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ અને આ હેલ્પલાઇન સેન્ટર્સ વિભાગના એક સહિયારા પ્રયાસ રૂપે અમે જે આ હસ્તા હેલ્પલાઇન સેન્ટર છે એના મારફતે આ સમગ્ર જનતાને અમે એક સંદેશ આપવા માગીએ છીએ કે જે આ મહત્ત્વના સમયમાંથી જ્યારે બાળકો પસાર થઈ રહ્યા છે એસએસસીની એક્ઝામ્સમાં ડુ ઓર ડાય જેવી પરિસ્થિતિમાં એ લોકો અત્યારે મનોમંથનમાં અનુભવતા હોય અને એમને આ બાબતે કોઈ તકલીફ બાબતે પોતાની પરેશાની બાબતે કોઈ ડિપ્રેશનના વિચારો આવતા હોય કોઈ નેગેટિવ થોટ્સ આવતી હોય જીવનથી થોડું કંઈ હતાશ થઈ જતા હોય પેપર નબળું જાય એવા કંઈ એના પૂરી તૈયારી ન થઈ હોય એવા એવા વિચારો આવતા હોય તો અમારો હાઉસ આસ્થા હેલ્પલાઇન નંબર જે છે એ નંબર્સ છે વન સિક્સ ઝીરો ટુ સિક્સ સિક્સ ટુ થ્રી ફોર આ નંબર પર અથવા ટોલ ફ્રી નંબર સેવ સેવન થ્રી ઝીરો ફોર ફાઇવ નાઇન નાઇન એટ થ્રી ફોર અથવા સેવન થ્રી ઝીરો ફોર ફાઇવ નાઇન નાઇન એટ થ્રી ફાઇવ ઉપર એ ટોલ ફ્રી નંબર પર કોન્ટેક કરી શકે છે રાઉન્ડ ધ ક્લોક કાઉન્સિલર્સ અત્ર અહીંયા હેલ્પલાઇન સેન્ટર પર હાજર હોય છે એક્ઝામ્સ માટે કોઈ પણ બીજા જીવનના કોઈ વિષયો ઉપર એમને કોઈ તકલીફ હોય તો એમને જરૂરી કાઉન્સેલિંગ જરૂરી માર્ગદર્શન આ આસ્થા લાઈનમાંથી મળી શકે એને એ માત્ર હેતુસર આજની આ જે પ્રેસ કોન્ફરન્સ છે એનું આયોજન કર્યું છે એનો મહત્તમમાં મહત્તમ તમામ વિદ્યાર્થીઓ અને એ સિવાયના કોઈ પણ વ્યક્તિઓ જે ખરેખર કોઈ તકલીફથી હેરાન થઈ રહ્યા હોય એ આ કાઉન્સેલર્સનો ઉપયોગ કરી અને પોતાના જીવનમાં એક નવો વિચાર નવી દિશા મેળવે એ માટે અમારો એક આ નમ્ર પ્રયાસ છે થેન્ક યુ વેરી મચ ઓકે ખાસ કરીને જે પરીક્ષા સમયે જ્યારે એક એક મંથ અથવા પંદર દિવસની વાર હોય ત્યારે મોર ધન વધુ કોલ આવે છે જેમાં કારણ પરીક્ષાનો ડર અથવા વાંચેલું યાદ નથી રહેતું અથવા કોઈ એમ કે છે કે મને પેટમાં દુઃખો મને શું પાસ નહીં થાવ તો એવા બધા કોલ્સ આવે છે હવે એવા બધા કોલ્સ આવે છે ત્યારે એમ જેમનું કાઉન્સલિંગ કરવી છે એમની પાસે ડરનું શું રીઝન્સ એ પણ એમ દૂર કરવાના પૂર પૂરતા પ્રયત્ન કરવી છે અને એ બાદ થોડા બે દિવસ પછી પાછું એમનો ફોલોઅપ પણ લેવી છે કે ભાઈ હવે તમને કેવું છે વાંચવામાં કેવી તકલીફ પડી રહી છે અથવા નથી પડી રહી અથવા પડી રહી છે તો તમે આખું એને ટાઈમ ટેબલ બનાવી આપી છે એમાં રીતે તમે આવા આવા ટાઈમ પર વાંચો એટલું વાંચવાનું એટલી પૂરતી ઊંઘ લેવી જરૂરી છે જેથી કરીને એમને જે વાંચ્યો વાંચેલું કઈ રીતે યાદ રાખવું એના પણ અમે એનાથી ટીપ્સ આપી એવી એ રીતે એમને એમની ચિંતા દૂર કરવાનો પૂરતો પ્રયત્ન કરવી છે નથી જીવવું અથવા તો સુસાઈડ કરવું છે એવી કોઈ વાત કરી હોય ને આપણે બચાવ્યો હોય એવી કોઈ ઘટના થઈ હા એવા પણ કોલ આવે છે જે એમ કે છે કે હવે મારી પાસે પૂરતો સમય નથી હું નહીં વાંચી શકું મારે જીવવું નથી હું પાસ નહીં થતો મારા મમ્મી પપ્પાની મારા પ્રત્યેની જે આશા છે નિરાશામાં ફેરવાય છે એવા પણ કોલ્સ આવ્યા છે જેથી કરીને એમ એનું એમનું કાઉન્સલિંગ કરવી છે એમને પૂરતો સમજાવી છે કે ભાઈ કોઈ વાંધો નહીં જે જતો રહ્યો છે એ સમયને હવે તમારી પાસે જેટલો સમય છે હવે એમાં તમે કઈ રીતે પાસ થઈ શકો છો એમાં કઈ રીતે વાંચન કરી શકાય છે એમની પાસે તમે કેવી કેવી રીતે વાંચો તો તમને યાદ રહેશે અને તમે પાસ આઉટ સુધી પહોંચી શકો છો અમને આખું કરી કરીને અમને સમજાવી છે અને જ્યારે પણ એમ બે દિવસ પછી મેં તમને આગળ જણાવ્યું બે દિવસ પછી એમ ફોલોઅપ લેવી સીવી અને જ્યારે રિઝલ્ટ પણ આવ્યું છે ત્યારે પણ અમે અમને કોલ કરેલો છે કે ભાઈ કેવું છે તો એમને કીધું છે કે અમે પાસ આઉટ સુધી પહોંચી ગયા છીએ અથવા એવા પણ કોલ્સ આવે છે જે એમ કહે છે કે મારે જેટલા મારે પર્સન્ટેજ આવવા જો હોય નહીં આવે તો પણ હું સુસાઇડ કરી લઈશ તો અમે એમને પૂછ્યું છે કે તમારા કેટલા પર્સન્ટેજ આવે છે અને આગળ તમારી એક્સપેક્ટેશન કેટલી છે તે પણ અમે આખું એમને સમય મેં તમને આગળ સમયપત્રક અને વાંચવાની ટીપ્સ આપી છે એવી અને એમના જેટલી એમની આશા હોય છે એમની સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે અને પહોંચેલા પણ છે અને અમને અમને રૂબરૂ મળવા માટે પણ કીધેલું છે પણ હવે આપણી હેલ્પલાઇનનું થોડુંક ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે આપણે કાઉન્સેલિંગ હેલ્પલાઇન છે ટેલિફોનિક છે અને અમને પૂરતું અમને રિસ્પોન્સ પણ મળે છે કે સારું એમના માતા પિતા પણ અમને કોલ કરેલો છે કે અમારા છોકરાને તેમ સારી રીતે સમજાયો એમની માટે ધન્યવાદ નમસ્કાર હરેશ રાજ્યગુરુ જિલ્લા શિક્ષણાધિકારી સુરત પાંચમી માર્ચ બે હજાર વીસના રોજ એસએસસી એચએસસીની પરીક્ષા શરૂ થઈ રહી છે સુરત જિલ્લાની અંદર એક લાખની સિત્તેર હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે ગત વર્ષે પણ પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રમે આવી જ રીતે એક મહિના પહેલાં આપણે હેલ્પલાઇન ચાલુ થઈ હતી આ વર્ષે પણ માન્ય એસપી સાહેબ શ્રી સાહેબ શ્રી સૌના સહકારથી આપણે હેલ્પલાઇન ચાલુ થઈ છે ખાસ કરીને અમે વાલીઓને વિદ્યાર્થીઓને એવો સંદેશો આપીએ છીએ કે પરીક્ષા એ એટલી બધી અગત્યની બાબત નથી પરીક્ષા સિવાય પણ ઘણા બધા ક્ષેત્રો છે કે સફળતા વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે આ માટે અમારા શિક્ષણમંત્રી સાહેબ અને ચેરમેન સાહેબના માર્ગદર્શનથી આ વર્ષે આપણે દોઢ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને વાલીઓને પ્રિન્સિપાલો દ્વારા પત્ર લખવામાં આવ્યા છે અને પત્ર લખવામાં ખાસ કરીને વિદ્યાર્થી પ્રત્યે સહાનુભૂતિ રાખવી એને હૂફ આપવી અને એ આ જે સમયગાળો છે એ સમયગાળામાં ખાસ કરીને એનું વધારે જતન થાય એની ધગજ થાય અને એકાગ્રતા રહે એવા માટે અમે પ્રયત્ન કર્યા છે મારા પૂર્વ અધિકારી એ પણ આ અગાઉ આપઘાત વિદ્યાર્થીઓ ન કરે એ માટે પુસ્તકો પણ બનાવ્યા હતા માન્ય મંત્રી સાહેબની ઉપસ્થિતિમાં આવા વિમોચન પણ થયા હતા અને આ બાબતમાં સુરતમાં ખૂબ સારું કામ થયું છે ત્યારે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ હેલ્પલાઇનનો લાભ લે અને ખૂબ જ એકાગ્રતાથી કોઈ પણ માનસિક ડર વગર અને પૂરા કોન્ફિડન્સથી પરીક્ષા આપે એવું ખાસ કરીને અમારું વહીવટીતંત્ર એ આ બાબતમાં અપેક્ષા રાખે છે